Thank you.
अरे जरा हलवे हालो ने। हाँ भाई हाँ जरा हलवे हालो। रसिया हारे रेमी ने हयू खोई बैठा छे। पाछू मेळवा हारू वाट तो जोईश पड़छे ने। जो वाट जोवाती वालो मरतो होय तो तमे बधियो हजु वाड्यू केम छो? तारा पेला पेया हाथ करी वही जशु तो तारा मानवा मा अमारा विना अमर संग ना फटाना कोण जाशे। अरे लो संभाता सामा आव्या। हवे हैया हळवा करी लो। अमे बधाय वडला आई थी तमारी वाट जोईशु। हालो बधियो भूली गया परम दी आपने मळ्या था त्यारे कीधुं तुं के ओण साले मेळामां मारे लेर्यु लेवुं छे। Thank you.
માથું ઊંચક કરી હિંમત કરી છે તો તારું માથું ધડ માટે નહીં હોય. ખમ્મા મારા મીરા, જગદંબા તારા રખો પકડ, તારી તલવાર ની ધાર પર સદાય સપના તેજ ઝળહળતા રહે. તારા આશીર્વાદ હાથ સાંભળો બેન. સગી માં નો જણ્યો ભાઈ તો ભગવાને નથી દીધો, પણ આજ ઈ ખોટ તે ઉડી ગઈ. દ્રૌપદી ની લાજ રાખવા ભગવાન જેમ ભાઈ બનીને દોડી આવ્યા, કે મારી આબરૂ નું ઓડનું ઉજળું રાખવા તું દોડી આવ્યો મારા વીરા. આજથી તું સોન નો સકો માં જણ્યો ભાઈ. બેન સોનબા, મારી બેન, મારા વીરા, માગી લે બેટા, આજે મો માગ્યું મળશે. છોડ્યું મને કાકા કે છે તો આખા ગામને કુક
તારી માને હા મારી માને હા તારી માને હુવાળ આવે એમ છે અરે સુવાળ તો ક્યાર ને આવી ગઈ હા એનું પરિણામ તો નજર હમે જ ઉભું છે તો પછી તારી માને શું થયું છે મારી માને છે ને આંખે અંધારા આવે છે એ તો અંધારિયો રોગ કે હોય એમ કર તારા બાપાને એમ કે કે ઘરમાં દીવો કરે ને તારી માને દેખાડે મારા બાપા તો ક્યાર ના ગુજરી ગયા છે ઓહો તો પછી જેનો ઓવર મરી ગયો હોય એની બાઈડી ને અંધારા જ આવે જા ભાઈ જા હું ડોશ્યુ ની દવા નથી કરતો આખું પી કરીએ
ઉસ ગંધ પર ચડો ગંધ પર સિંહ વિરાજે ऐसी है सागर सिर धरोता पर दो गिरिवर गाजे गिरिवर पर एक कमल कमल बिच कोयल बोले कोयल पे एक कीर कीर पर मृग ही डोले मृग शशिधर सिर धरोता पर तो से सबिराजे एक है कवि जन सुनो गुणी जन हंस भार कितनो सहरे भाई हंस भार कितनो सहे बात चोपड़ावी ने बखान करवानी रीत पत्थर हृदय ना पुरुषों ने जावड़े अने अंतर में गमता हो तो ये गुस्सो करवानी रीत एक अस्त्री जात ने जावड़े पूरी गुस्सो गली ने मो आ तरफ कर शो तो मौज आ जाए मनावा मांगता हो तो पहला एक ढींगाणू करो ढींगाणू પારકા માટે રામસંગ સામે જીવ જોખમમાં મૂકો છો તો કોકતી પોતાને માટે પણ તલવાર ઉગામો સોનબાને તું પારકી ગણે છે એ તો મારી ધર્મની બેન છે બેન તો એના લગ્નમાં જવતાલી તમે જ ઉમશો બસ તો પણ એ આપણા લગ્ન નું થયું આટલા કાઢ્યા એમ મારેથી વધુ વાંચ્યું માધવભાઈના લગ્ન તો કાલે જ લખાવાના છે હા પણ બાપુ કહેતા હતા કે મારી સાસરીએથી જ્યાં સુધી કેર ના આવે ત્યાં સુધી લગન નહીં લખાય એમ ને અરે મરદના લગનમાં કંકુના નહીં લોહીના છાંટણા હોય રૂપા અમર આવિશમાં આવીને આવું અમંગલ ન બોલ માનકમાં આવેલી વાત જો ક્યાંક સાચી પડી જાય તો મારે જીભ કરડવાનો દિવસ આવે મારા ભાવ આખાનો ભાર તારે માથે મૂકું છું જેદી મારે ખોરડે તારા કુમકુમ વર્ણા પગલા પાડીશ તેદી મારો આત્મ ઉડીને આગમાં બેહી જાય સોહાગણ તાર ચુંદડી આન રંગાણી પ્રીતિ ન રંગ પણ આજ ફરકે અંગ યંગ અરે એ મુહે તરે ભર્યું હયે ઘણું આમ નહી કરું પડે આમ નહી કરું પડે
પટેલ ઓઢણી તારી તો નહીં ને, તારી માં કે છે તો? અરે મારા બાપ શર્માથી આવીને કે લે તોય નહીં, હવે તો આ ઓઢણું ઓઢું તે ઓઢણું તો આજથી આપણા વૈફાના ધટીંગે બંધ. આજ આ દર્દીને દવામાં લઈ ગઈ. વરરાજો થઈને ઘોડે ચડશે ને, ઈદી ઇન્દ્ર ની અપસરાઓ છે ને જોવા પધારશે. ભાગશાળી બની ને આવી છું, હજી તો મારી રૂપાની
માં બનીને તારે ના મંગ ફેરવવાના છે. માધવની માં માધવની બાપુ મરદ ની આંખમાં આવડા ન હોય. પેલા માધવ બેન ને હાથવજે. રૂપા ભાભી नारी तू नारायणी अन नारी नारी रतन निखाण पण नारी थी નર નિપજા રે હરે એવા ધ્રુવ રે પ્રહલાદ સમાન ભાંગેલું ઘર થોડું સાજુ થવાનું છે અને મારા ભેરુબંધ ના આ દુઃખ માં ભાગ લેવા ન જાઉં તો મારી ભાઈ બંધ લાજે બેટા. વ્યવહાર ના તાતણા ને તૂટતા વાર નથી લાગતા. ચાલ મને જરા ટેકો દઈને ઘોડે ચડાવ દીકરા. આપણે તો ઉપર વાળા હાથ રમકડા છીએ.
એ જેમ ચલાવે માલું નું મૂર્તિ જોવાની મને ખૂબ ખૂબ આવશે ખોલો ને પાટો તો ખોલો પણ આખો હું તમને કહું ત્યારે ઉગાડજો કારણ કે મૂર્તિનું મોઢું જોવાના મૂર્તને હજી વાર છે અને મૂર્ત વગર મોઢું જોશો તો હાથે બહુ આનંદ થશો બોલે બાકી હૈયું તો મો જોવા તલસતો છે હું જાણું બસ
કૃષ્ણ ભગવાન પણ ખૂબ માંદા પડેલા, પછી શું વૈદો ઓહડ કરી થાક્યા, પણ ભગવાન ખાટલા માંથી ઉઠે જ નહીં, આખા મહેલ માં ફિકર ફરી વળી. એટલામાં નારદજી આવ્યા. નારાયણ નારાયણ. ને પ્રભુને કાનમાં કે, પ્રભુ બહુ લાંબુ થયું, હવે આ બીમારીનો ઉપાર બતાવો. ને પ્રભુએ કીધું કે મારા જો ભગતના ચરણની રજ મારે માથે લાગે તો હું ઉઠું. ભગતના ચરણની રજ ભગવાનને માથે હોય? બહુ બહુ નરકમાં જ પડીએ ને. બધાય ભગત તમારી જેમ કહેવા માંડ્યા. તો પ્રભુ ઉપાય દેખાડીને પસ્તાયા છે. પસ્તાઈશું. એક ભાઈ તૈયાર થઈ એણે કીધું, હું મારા ચરણની રજ પ્રભુના કપાળે લગાડીશ, પછી ભલે મને કરોડો વર્ષ નરકમાં ભોગવવા પડે. એ કોણ હતી ખબર છે? તું તો નહોતી ને? ના, એ તો રાધા, જે જગતના નાથને માટે નરક ભોગવવા તૈયાર થઈ. ઓ, તો તું એ મારી રાધાથી ને મારી માનગી મટાડીશ? રાધાને પામતા પહેલા કૃષ્ણ બનીને વાંસળી વગાડવી પડશે. એમાં કેટલી વાર? પણ મને ભૂખ લાગી છે. પહેલા વાંસળી તો વગાડો, ભૂખ ભાંગી જશે, પછી રાધા ગોરી ચૂરમો ચોળીને ખવડાવશે. જાઓ મારે તીરે બોલ કે તમ સંગે નહીં બોલું રે.
ને ચડાવી રે આશે નાલે ધારો સનારે લો Thank you.
પ્રસંગ અહીં આવ્યો કે? અરે જે નવા માણસને કામે રાખતો હતો ઈ જ રામસંગ હતો. એટલે એને દગો કરીને આપણી હારે દુશ્મની વળી. પતિ કહેતો ગયો છે કે જો ઘોડી પાછી જોતી હોય તો આવજો ખાડાધાની ડુંગરની તળેટીમાં. રામસંગ હવે તારું મોત પુકારે છે. શું વાત છે? ત્યાં જુઓ,
તમારા ભાઈ. મારા ભાઈ અમર? ભાઈ અમર. બેન ભેટો થયો એટલે બેન કહીને બોલાવે છે. ફાધર ઈથી નીકળ્યો તે આમને આવતા હું થાતું તું? નહીં બેન, બહુ ઉતાવળ છે. અરે જરાક આડી નજર કરીને આમ જોશે તો બધી ઉતાવળ ઠરીને હિમ થઈ જાય હે. બસ હવે ઘોડી પાછી વાર, નકર તને મારી નણંદાના હમ છે. હાલ બસ બેન બસ. મામા પીરસો પીરસો, જમાઈ રહે તો શરમાય છે. બહુ લાંબો છે એ તો પડશે એવા દેવા છે. ને અમરુભા, હવે બાપુ ને કેજો કે આ વર હારું ઉતરું છે તો ઝટ આવીને લગ્ન લઈ જાય. ભલે બાપુ. મને
જીવતર માં
આજે વાત ગુણવાનો વારો આવ્યો. દાદા, આજ તારા પગમાં હું મારી પાઘડી ઉતારીને એટલું જ કહીશ કે આ લગ્ન માટે મને મજબૂર ન કર. દાદા, મજબૂર? અરે મજબૂરી તો દીકરીના બાપની હોય દેવા. આજે નાક ઓછાડે તો મારું નાક કાપી લે જાશ. હવે મોત સિવાય મારી પાસે કોઈ માર્ગ નથી. ભગવાન કરીને મોત મને મળી જાય નાઝા, પણ મારી જીભેથી ઝેર ન ટપકે. પણ કઈક ખુલાસો તો કરી દેવા. હવે આ અંધારી વાતનો ખુલાસો આપણે આવતા ભાવે કરશું નાઝા. દેવા, બાપુ કહેતા તો એક ડગલું આગળ ના ભરવા દઉં. ઘોડે ચડશે
વેચે મને મારા બાપના કુંડલા લોહી લઈ સોગંજી મને તારો ધાવંડ કે હવે તારો અમર ચોરીએ ચડશે તો એના બાપનું ખૂન કરનાનું માથું ઉતારીને ત્યાં સુધી આ ઘરમાં મારા બાપના મોતના મરેશા ગવાશે માં મારા લગ્નના ગીત નહીં बीजी काई हाय
પશ્ચિમ પાંદડું ધ્રુજે બદલો ન લઉં રૂપાએ એવો તો કયો ગુનો કર્યો તો અમર કે તમે કુવામાં ઉતારીને વરસ કાપ્યા
ઈ તો ગુનો કરાવનાર ઉપર વાળો જાણે રૂપા, આજી મને માર્ગ માં મળે તો મારે એને પૂછવું છે કે તે આ જગત માં પ્રેમ જેવો શબ્દ શા માટે સર્જ્યો. એનો જવાબ એ દઈ દેશે કે પ્રેમ ની પાછળ એ બીજો કે ગળ્યો છે, પણ મારા ભાગ્ય માં તો એવો બીજો વિધાતા એ આલેખ્યો છે કે આ ભાવ માં મારા ભેરુ નો ભેટો નહીં થાય. નહીં રૂપા, અમર ના જીવતા આવું વિચારે તો આપ ફાટી પડે. આપ તો ફાટી ગયું રૂપા, પર એમાં હવે થીગડા દેવાની કોશિશ કરવી એમાં આપણી મૂર્ખામી છે. હું તો એટલું જ પૂછવા આવી હતી કે છેલ્લી ઘડીએ લગ્ન ની ના પાડવાનું કારણ શું? કારણ તો કુદરત સારે, પણ હું એટલું જાણું કે રૂપા હજી મારી છે, એને હું અપઘડીએ ઘોડે ચડાવીને લઈ જઈશ. હવે હાથી ની અંબાડીએ ચડાવીને લઈ જાઓ તો એ મારા બાપુ ની ગયેલ આબરૂ થોડી જ પાછી આવવાની છે. અંતર ઓળઘોળ કરનાર ને મન, એના પ્રેમ થી કોઈ મોટી આબરૂ ન હોય રૂપા. તો ઘોડી પલાણો અમર, દુનિયાથી એટલા દૂર થઈ જાય કે કોઈ આપણને જોઈ ના શકે. છતાં પેલા એક પ્રતિજ્ઞા પૂરી કરવાની છે રૂપા, જ્યાં સુધી મારા બાપ નો ખૂન કરનારનો વેર ન વાળો ત્યાં સુધી હું ચોરીએ નહીં ચડો. બાપુ નું ખૂન કોણે કર્યું? ઈ જાણતો હોત તો રૂપા જમાને ખોડે હોત. અમર રૂપાને ભગાડનાર, લે તો જા. Thank you.
દિવાળીના શુક્તિએ આંખોમાં માસુડા ના આમ અંધારામાં ન બેસા. જેના ચિત્તમાં હોળી હળગતી હોય, અંતરમાં અંધારા છવાયા હોય, દિવાળી શું કે હોળી શું. દીવડાને હોલી બધા અંધારામાં એ મારો માર્ગ દેખાય છે. Get it.
તો છે ને કઈ કરો મામા તો બા બહુ હારા વાળા તો બહુ હારા બધા દૂધ પીને વયો જશે પણ ઉપર વાળાના દરબારમાં બાકી તમને નખવાય રોગ નથી પણ હા દવા ઉપર દૂધ નો મારો રાખજો છોડવાનો જ વખત આવ્યો છે રૂપાબા બાપુ ને દવા આપી દેજો અને દવા ઉપર ગરમ ગરમ દૂધ આપવાનું ભૂલતા નહીં દાદા બાપુ રામ રામ Oh,
માં આજ તો તારો અમર માંડ માંડ હેમ ખેમ પાછો આવ્યો. બેન સોનબાઈ મારે માટે કડેલા દૂધ નો કટોરો ભર્યો હતો અને હું એ દૂધ તું એ પેલા તો માધવ નું બાપુ એ પીધું અને મરી ગયા. Thank you.
જાકારો તો એના હૈયામાંથી એને મને દીધો, મારા ખમીરને લલકાર્યો, રાખડીને બાને તારા દીકરાને ચાહો થઈ ગઈ. you
સંગ મહેમાન ઉપર પહેલો ઘા ન કરે મહેમાન તો મોતને મુઠ્ઠીમાં લઈને આવ્યો છે તમારા મારા
મિલનની મોગી ઘડી છે. રૂપા, ઉગતી તારાને મારા મિલનની મોગી ઘડી આવશે એ આશા તો અમર જીવતો રહ્યો. અમરના મોહેથી તારા અમૃતનો કટોરો અજમેદાતાએ ઠોળી દીધો. મૃત્યુના અમૃત પીવાના પીવરામાં પાછી મોત ધરતી પર જન્મ ધરી છે. મારી વાટ જોજો. નહીં ઉપર નહીં. ઉતારી લે મારું માથું, મારે અને રૂપાને છેટું પડે છે. જીવતા જીવતો તે અમને મળવા ન દીધા, મર્યા પછી તો મરું ના કરાવ માધા. રાખડી બાંધતા એ વખત ના એમના આશીર્વાદ ના વેણ યાદ આવતા હશે. સાંભળવું પડશે. વેર ની આંધી માં આંધળા બનેલા સગી બેન ના અત્યારા પગલે પગલે પાપ નો પડછાયો બદલો જાતિ ભાગી નાખે છે. પણ
आज तारा